મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? ચલો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થાન પર આધાર રાખતા મધ્યવર્તી સ્થિતિના માપના આપણે દાખલા ગણ્યા હતા, બરાબર? એમાં મધ્યસ્થ આવી ગયું, ચતુર્થક આવી ગયું, દશાંશક આવી ગયું અને શતાંશક આવી ગયું. બોલો ક્લિયર હતા? તો આ સાથે આપણું સ્થાન પર આધાર રાખતા સ્થાન સદિશોનું આપણું કામ કમ્પ્લીટ કર્યું. ઓકે, હવે આવી જાઓ બહુલક ઉપર. પહેલા આપણે શરૂઆતમાં જોયું મધ્ય, પછી સ્થાન પર આધાર રાખતા અને હવે બહુલક. ઓકે, તો બહુલક આપણે દસમામાં પણ શીખ્યા હતા, બહુલક આપણે અત્યારે પણ શીખવાનું છે. કન્સેપ્ટ બહુલકનો એનો એ જ છે. બહુલક એટલે શું? તો કે આપેલ માહિતીમાં સૌથી વધારે વાર પુનરાવર્તિત થતા અવલોકનને શું કહેવાય? બહુલક. બોલો ડાબડા. બહુલકને આપણે સંજ્ઞામાં દર્શાવીશું M0. શું દર્શાવીશું આપણે? M0. Z આપણે કહેતા હતા, યાદ હોય તો. ઓકે, એનું એ છે, પણ મધ્યસ્થમાં એમ લીધે તું તો હવે એની જોડે જોડે આલો. હમણાં આપણને 11 માં કીધેલું છે બહુલકને આપણે શું લેવાનું? M0. ઓકે, તો વ્યાખ્યા પ્રમાણે કે બહુલકોને કહેવાય? તો આપેલ આવૃત્તિમાં આપેલ અવલોકનોમાં સૌથી વધારે પુનરાવર્તન કરતા અવલોકનને શું કહેવાય? બહુલક. ઓકે, તો બહુલકમાં પણ આપણે દાખલા ગણીએ તો એમાં પણ આપણે બે કે ત્રણ રીત આપણને મળે છે. સૌથી પહેલા આપણે નોર્મલ જોઈએ કે આપણને ખાલી ને ખાલી અવલોકનો આપેલા હોય. ઓકે, તો જો ખાલી ને ખાલી આપણને અવલોકનો આપેલા હોય, એટલે કે ઉદાહરણ પર 29 ઉપર આવી જાવ, જો શું કીધું છે આમાં કે એક બુક સ્ટોર માંથી 15 વ્યક્તિઓએ ખરીદેલા પુસ્તકોની સંખ્યા નીચે મુજબ આપેલી છે. અવલોકનો આપેલા છે 1 0 2 2 3 4 2 7 2 2 5 4 2 1 2. ઓકે, અને કીધું છે કે ખરીદેલા પુસ્તકોની સંખ્યાનો બહુલક શોધો. તો બહુલક શોધવાનો કીધો છે. જો આપણને ખાલી ને ખાલી અવલોકનો આપેલા હોય તો બહુલક કઈ રીતે શોધીશું? તો આપેલ અવલોકનોમાં સૌથી વધારે વાર પુનરાવર્તિત સંખ્યા એ આપણો બહુલક. જો ધ્યાનથી તમે જોશો તમને ખબર પડી જશે. બે કેટલી વાર છે? 1 2 3 4 5 6 7. બે કેટલી વાર પુનરાવર્તિત થાય છે? 7 વાર સૌથી મેક્સિમમ પુનરાવર્તિત થાય છે. એનો મતલબ શું થઈ ગયો? આપણો બહુલક કેટલો? તો કે M0 બરાબર 2. બેટા 7 નહીં લખવાનું, 7 વાર પુનરાવર્તિત થાય છે. કોણ? તો કે અવલોકન નો 2. ઓકે, એટલે જે આપણું અવલોકન હોય એ આપણો જવાબ હોય. ઓકે, પેલું તો આપણે ગણ્યું કે કેટલી વાર પુનરાવર્તિત થાય છે. બોલ ક્લિયર બેટા? તો 2 એ 7 વાર પુનરાવર્તિત થતું છે, એટલે આપણો બહુલક N0 કેટલો મળી ગયો આપણને? 2. બોલો ક્લિયર બેટા? વસ્તુ હવે ડન, ખબર પડી પાક્કું ને? ડન ને? જો એ જ રીતે અહીંયા સ્વાધ્યાયનો 3.5 દાખલા નંબર 1, સ્વાધ્યાય 3.5 દાખલા નંબર 1, એમાં આપણે શું કીધું છે કે એક વર્ગના વિદ્યાર્થીઓના બુદ્ધિઆંક નીચે આપેલા છે તેનો બહુલક શોધવાનો છે. ચલો અવલોકન આપેલા છે, ઉદ્યાન આપેલા 146 134 174 154 143 145 153 148 148 146 146 135. ઓકે, તો આપણને ખાલી ને ખાલી અવલોકનો આપેલા છે, નામે આપણને બહુલક શોધવાનું કીધું છે. તો શું કરીશું? તો ચેક કરી લઈશું કે જે સૌથી વધારે પુનરાવર્તિત થાય અવલોકન એ આપણું બહુલક. ઓકે, તો તમે ધ્યાનથી જુઓ તો 146 એક વાર, બે વાર. ઓકે, પછી 138 જો, એક વાર, બે વાર, ત્રણ વાર. તો 138 સંખ્યા એટલે કે જે ત્રણ વાર પુનરાવર્તિત થાય, એના સિવાય કે અવલોકન એવું નથી કે જે ત્રણ વાર પુનરાવર્તિત થાય. ઓકે, તો મેક્સિમમ પુનરાવર્તન કોનું છે? 138 નું. તો એનો મતલબ કે આપણો બહુલક એટલે કે M0 કેટલો? 138. બોલો ડાબડા, ઈઝી, ખબર પડી ગઈ આ વસ્તુમાં? પાક્કું આવડશે હવે? ડન ને? ઓકે ચલો, તો આ વાક્ય આપણને ખાલી ને ખાલી અવલોકનો આપેલા હોય તો એ રીતનું હજી પણ આપણી જોડે છે ઉદાહરણ નંબર 32. જો ઉદાહરણ નંબર 32 માં આપણને શું કીધું છે કે એક ક્લિનિકમાં તેના કામના કલાકોમાં દર કલાકે આવતા દર્દીઓની સંખ્યા નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. 3 5 4 2 7 8 દર્દીઓની સંખ્યાનો બહુલક શોધો. ઓકે, હવે બહુલક શોધવાનું છે. આપણને ખાલી ને ખાલી અવલોકનો આપેલા છે, ખબર પડી ગઈ કે આપણે શું ચેક કરવાનું છે કે જે સૌથી વધારે પુનરાવર્તિત થશે એ આપણો બહુલક. ઓકે, પણ આ કેસમાં જો બેટા કોઈ એક સંખ્યા પણ કે પુનરાવર્તિત થાય છે? ના, અહીં એક પણ સંખ્યા પુનરાવર્તિત થતી નથી. ઓકે, તો એનો મતલબ શું થયો કે જો અહીં એક પણ સંખ્યા પુનરાવર્તિત થતી નથી તો આ કેસમાં આપણને બહુલક મળશે નહીં, એટલે આપણી વ્યાખ્યા અનુસાર આપણને બહુલક મળશે. બોલો ક્લિયર? વ્યાખ્યા અનુસાર ચોખ્ખો તો બેટા આપણે વ્યાખ્યા પ્રમાણે જે આપેલા અવલોકનોમાં
ઓલ્ડર આપણે દાખલા નંબર 1 માં આમાં પણ જોયું આમાં પણ જોયું પણ અહીં આપણે પુનરાવર્તન કરી દીધું તો એનો મતલબ શું તો વ્યાખ્યા અનુસાર અહીં આપણે ઓલ્ડર પણ તો નથી ઓકે હા આપણી જોડે એક સૂત્ર છે યાદ હોય તો આપણે લેતા હતા z 3m 2x બાર તો અત્યારે z ની જગ્યાએ આપણે શું લેવાનું છે m0 તો m0 3m 2x બાર પરથી આપણે ઓલ્ડર શોધી શકીશું ઓકે પણ આપણે એવું કશું અત્યારે કીધું નથી એટલે આપણે કરતા નથી આપણે ખાલી શું લખીશું કહી વ્યાખ્યા અનુસાર બહુલક શોધી શકાય નહીં મેળવી શકાય નહીં ઓકે ડન બેટા જોઈ લો એ જ રીતે દાખલા નંબર 4 માં પણ કીધું જો સ્વાધ્યાય નંબર બેટા સ્વાધ્યાય 3.5 દાખલા નંબર 4 દોડવાની સ્પર્ધામાં 8 સ્પર્ધકોએ લીધેલા સમય દર્શાવીને નીચેની માહિતી પરથી તેના બહુલક વિશે તમારું શું મંતવ્ય છે તો જો બેટા આપણે આપેલું છે 25.2 24.5 28.6 32.1 29.0 29.3 31.3 27.8 બોલો અહીં એક પણ સંખ્યા પુનરાવર્તિત થાય છે ના એનો મતલબ તમે વ્યાખ્યા અનુસાર આપેલ માહિતીનો તમે બહુલક શોધી શકો નહીં ઓકે બેટા આપણે ગુજરાતી થોડું પાકું છે એટલે નહીં માં સમજી જવાનું નહીં આમ હોય આમ હોય નહીં 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 ઓકે બોલો ડાય બેટા ખબર પડી હા શોધવું જ હોય તો આ સૂત્ર છે અને ભવિષ્યમાં ક્યારે ઉપયોગમાં લઈશું બોલો ડાય બેટા વસ્તુ ક્લિયર ને આનો કન્સેપ્ટ ઇન એક્સરસાઇઝ હું તમને ક્લિયર કરીશ પહેલા આ કન્સેપ્ટ ક્લિયર કર દો પછી નેક્સ્ટ ઓકે બોલો ખબર પડી ગઈ હવે આવું આવડશે પાકું ડન ને ઓકે તો હવે અહીં આવો ઉદાહરણ નંબર 30 ઉપર જો ઉદાહરણ નંબર 30 ની હું રકમ વાંચું છું બેટા ઉદાહરણ નંબર 30 માં આપણને એવું કીધું છે કે ટીવી બનાવતી એક કંપનીએ એક મહિનામાં એસેમ્બલ કરેલા ટીવી ની તપાસ કરવામાં આવી નીચેનું કોષ્ટક દરેક ટીવી માં રહેલ ખામીઓની સંખ્યા દર્શાવે છે ખામીઓની બહુલક સંખ્યા સંખ્યાનો બહુલક શોધો કોષ્ટક આપી દીધું છે ખામી દર્શાવી છે બહુલક શોધવાનું કીધું છે તો હવેની રીત નંબર 2 યાદ રાખજો પહેલા આપણે શું વિચારી કે જો આપણે ખાલી ને ખાલી અવલોકન આપેલા હોય તો જે સૌથી વધારે વાર પુનરાવર્તિત થતા હોય આપણા એ આપણો બહુલક ઓકે હવેની રીત નંબર 2 માં એવું છે થવાનું એક રીત છે પણ અલગ રીતે આપણને આપેલું છે પહેલા તો આપણને ખામીઓની સંખ્યા આપી દીધી છે અને એ પ્રમાણે એની આવૃત્તિ આપી છે ટીવી ની સંખ્યા બોલો ડન બેટા તો આ કેસમાં આપણે શું કરવાનું તો આ કેસમાં આપણે આવૃત્તિ જોવાની જે સૌથી મહત્તમ આવૃત્તિ હોય એનો xi આપણો x ને એ આપણો xi આપણો બહુલક જ્યારે માત્ર ને માત્ર અવલોકન અને આવૃત્તિ આપેલી હોય તો આ કોષ્ટકમાં સૌથી મહત્તમ આવૃત્તિ જે છે એ આવૃત્તિનો x એટલે કે આવૃત્તિનું અવલોકન આપણો બહુલક થવાનું અનુમાન છે બેટા સમજો કે અહીંયા તમે આ રીતે લખેલું છે ઓકે હું આને એવું કહું કે એક કેટલી વાર આપેલા છે એક વાર બે વાર છે તો એકની આવૃત્તિ કેટલી બે વાર ચલો 0 એક જ વાર છે તો 0 કેટલી વાર છે એક વાર પછી 2 7 વાર હતા તો 2 કેટલી વાર છે 7 વાર પછી 3 કેટલી વાર છે એક વાર તો 3 એક વાર પછી 4 બે વાર છે તો 4 બે વાર હવે આટલામાં તમે જો મહત્તમ આવૃત્તિ 7 છે 7 નું અવલોકન કર્યું છે 2 તો આપણે જવાબ કયો લખ્યો 2 એટલે થવાનું અનુમાન છે પણ સરળતા આપણને શું પડશે બેટા અહીંયા ગણવું પડતું હતું અહીંયા ખાલી જોવાનું છે હા કે ના અહીંયા આપણે ખબર પડી ગઈ સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે 45 સૌથી મહત્તમ આવૃત્તિ 45 છે એનો એનો અવલોકન કર્યું છે 0 એટલે આપણો બહુલક કેટલો 0 બોલો ક્લિયર બેટા તો તમારે લખવાનું શું અહીં આપેલ અવલોકન અને આવૃત્તિમાં સૌથી મહત્તમ આવૃત્તિ 45 છે જેનું અવલોકન શૂન્ય હોવાથી m0 બરાબર 0 બોલો ફાવે આવો બોલો ક્લિયર છે ડન ને બેટા એ જ રીતે દાખલા નંબર 31 જુઓ ફેરાઓની સંખ્યા આપી છે અને ડ્રાઈવરોની સંખ્યા આપી છે x આપેલો છે આ અને f આપેલો છે તો હવે આપણે શું જોવાનું શું વિચારવાનું બહુલક શોધવાનું કીધું હોય તો સૌથી મહત્તમ જે આવૃત્તિ હશે એનો x આપણો બહુલક ઓકે ચલ તો અહીંયા 3 7 7 ઓ અહીંયા જોવો બેટા 7 બે વાર છે તો એનો મતલબ શું થયો આપેલ અવલોકનો માટે આપણી જોડે બે બહુલક મળે છે એક માટે 2
અને બીજો કયો 5 અહીંયા બંને બહુલક તમે લખી શકો ઓકે એટલે આપણો બહુલક કેટલો તો કે m0 બરાબર 2 અને m0 બરાબર 5 બંને આપણો આપેલ અવલોકનો માટેના બહુલક થાયને થાય છે બોલો ક્લિયર બેટા હા વર્ગ આપેલો હશે ત્યારે આપણે આ ઉપયોગમાં નહીં લઈ શકીએ ત્યારે માટે આપણે આગળ કન્સેપ્ટ અલગ છે જોઈશું અત્યારે ખબર પડી ગઈ જો આપણે ખાલી ને ખાલી અવલોકનો આપેલા હોય ત્યારે આપણે ડાયરેક્ટ કેટલા પુનરાવર્તિત થાય છે ચેક કરીશું અને જો આવૃત્તિ અને અવલોકન આપેલા હોય તો જે મહત્તમ આવૃત્તિ એનો એક્સ એટલે કે એનો અવલોકન એ આપણો બહુલક અહીંયા એક જ હતું તો એ લઈ લીધું અહીંયા આપણે બે છે તો બંને આપણો જવાબ બોલો ક્લિયર બ્રાઉઝ કરો ભાઈ ડન ખબર પડી ગઈ પાકો હા કે ના ડન ને એક કામ કરવાનું છે તમારે સ્વાધ્યાય 3 નો વિભાગ B નો દાખલા નંબર 10 જાતે કરવાનો છે ઓકે બોલો ફાસલ આવશે હવે આલાકડામાં ખબર પડી ગઈ બધાને ડન ને તો બધા ટકા બીજા લખવાના છે ઓકે ડન થેન્ક યુ